નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ ઉદય લર્નિંગ એપમાં તમારો હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર ત્રીજું થિયરી સેમેસ્ટર 4 સ્વીકૃતિ નિદર્શન યોજના ગુણધર્મો માટે સ્વીકૃતિ નિદર્શન યોજના સૌપ્રથમ એક વસ્તુ તમે સમજો આના વિશે હું તમને થોડીક ઘણી બિઝનેસ વિશેની માહિતી આના અંદર આપું જેમકે માની લો કે તમારું એક ઉત્પાદન ક્ષેત્રમાં તમારું એક યુનિટ છે હવે જેમ કે તમે માની લો કે તમારી એવરી ડે પચાસ હજાર વસ્તુની માંગ છે આપણે એક જનરલ પોઈન્ટ ઓફ વ્યૂ થી લઈએ છીએ એવું કોઈ આપણે બિગ બિઝનેસનું ને એવું નથી આઈડિયા પણ આપણો પ્લાનિંગ શું છે પોઈન્ટને સમજવાનો સ્વીકૃતિ નિદર્શન રાખો એટલું એક યુનિટ છે ખાતું એટલે કારખાનું વર્કશોપ બરાબર જ્યાં વસ્તુઓ બની રહી છે બરાબર તો સિમ્પલ મારે પચાસ હજાર વસ્તુની એવરી જરૂરત પડે છે ઓકે સર પચાસ હજાર વસ્તુની જરૂર પડે છે એક વ્યક્તિ આવ્યો કે ભાઈ હું તમને દસ રૂપિયામાં આપું એક વ્યક્તિ આવ્યો કે હું તમને સાત રૂપિયામાં આપું એક વ્યક્તિ આવ્યો કે ભાઈ હું તમને પાંચ રૂપિયામાં આપું હવે અહીંયા પ્રાઇઝમાં જેમ જેમ વેરિયેશન આવ્યું ને પ્રાઇઝમાં જેમ જેમ વેરિયેશન આવ્યું ને એમ એમ તમારી ક્વોલિટીમાં પણ વેરિયેશન આવશે એમ એમ તમારી ક્વોલિટીમાં પણ વેરિયેશન આવશે બરાબર છે તો તમે શું વસ્તુ અહીંયા વિચારો કે ભાઈ સિમ્પલ ભલે તું ભાઈ એક રૂપિયો વધારે લઈ જા પણ

પણ આ બધાના અંદર ક્વોલિટી કોની સૌથી બેસ્ટ છે એ વસ્તુ એટલે આપણે ગુણધર્મો ક્વોલિટી ગુણધર્મો એટલે કે એક વસ્તુની જે ગુણવત્તા છે એના માટે જે ગુણધર્મો ધરાવે છે જેમ કે એક સિમ્પલ વસ્તુ કહો કે આ એક પ્લાસ્ટિકની બોટલ લઉં છું તો આ પ્લાસ્ટિક ભલે પતલું છે આ પ્લાસ્ટિક ભલે પતલું છે પણ આનામાંથી પાણી બહાર નહીં નીકળી જાય આ એક લિટર પાણીનો વજન ખમી શકે એટલી આની ક્ષમતા છે બરાબર છે આ ઢાંકણું ભલે એક જ આટાવાળું છે પણ આ એક લિટર પાણીનું વજન ઝેલી શકે એટલી આનામાં તાકાત છે બરાબર છે તો તમને જે એક વસ્તુ ક્વોલિટી તમને જે જોઈએ છે એના માટે જે તમારા ગુણ આના અંદર હોવા જોઈએ તે છે કે નથી આ લોટને આ વસ્તુને તમે સ્વીકારી શકશો કે નહીં સ્વીકારી શકો

ઘણી જગ્યા પર તમે જોબ પર ઘણા વિદ્યાર્થી મિત્રો જોબ કરતા હોય તો ઘણી ઓફિસિસમાં તમે આ વસ્તુ સાંભળતા હશો આ કામ ન કરી શકો તો જવા દો તમારું કંઈ કામ નથી અહીંયા દેટ કાઇન્ડ ઓફ વર્ડ આવા શબ્દો તમે ઘણી વખત સાંભળતા હશો બરાબર છે તો બધી વસ્તુ શું છે તમારા અંદર એ ક્વોલિટી નથી જે એમને જોઈએ છે એમની જે રિક્વાયરમેન્ટ છે એ તમે ફૂલફિલ નથી કરી શકતા તમે સંતોષી નથી શકતા તમારામાં ગુણધર્મો નથી એટલે તમારો અસ્વીકાર થયો અહીંયા તો આગળ વધશું આપણે સૌપ્રથમ આપણે જોવાની છે સ્વીકૃતિ નિદર્શનનો અર્થ સૌપ્રથમ પ્રથમ નામના એક ગુણવત્તા નિયંત્રણ માટે સ્યુહટ નામના વ્યક્તિએ ક્વોલિટી માટે આપણે પ્રથમ ખ્યાલ આપેલો હતો ગુણવત્તા નિયંત્રણના આલેખોની મદદથી પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નહીં તે જાણી શકાય છે આનો અર્થ શું થાય છે પ્રક્રિયા નિયંત્રણમાં નથી એટલે તમે જે ઉત્પાદન કરી રહ્યા છો તે સારી ક્ષમતાવાળું છે કે ખરાબ ક્ષમતાવાળું કેમ કે મશીન છે માણસ કામ નથી કરતો મશીન કામ કરે છે એટલે મશીન જે આંકડા આપશે એના આધારે આપણે નક્કી કરવાનું રહેશે કે આ વસ્તુ સારી છે કે નથી આનો સ્વીકૃતિ થઈ શકે કે નહીં થઈ શકે ચલો આગળ વધશું ઉત્પાદન દરમિયાન વસ્તુની ગુણવત્તા જળવાઈ રહે છે કે નહીં તે વિશે ઉત્પાદક જાણી શકે છે અને જરૂર હોય તો તેને સુધારવા અંગે જરૂરી પગલાં પણ લઈ શકે છે ઉત્પાદનનું ઉત્પાદકનું કામ શું છે વસ્તુ ઉત્પાદન કરવી પણ એવી વસ્તુ ઉત્પાદન કરવી કે જેનાથી એને ગ્રાહકો એના મળે બરાબર છે તમે જોતા હશો ઘણી બધી ફોરવિલ ઇન્ડસ્ટ્રી હશે ઘણી બધી ફોરવીલ ઇન્ડસ્ટ્રી નથી મિનિમમ ફોર વ્હીલ ઇન્ડસ્ટ્રીઝ છે વધી વધીને તમારા માઇન્ડમાં કેટલી આવશે પચીસ ત્રીસ પચાસ પાંચ હજાર નથી ખાલી એક વખત તમે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં જાઓ એક ખાલી એક ટેક્સટાઇલ માર્કેટના અંદર તમને હજારો દુકાન મળશે એટલી હજારો દુકાનો હશે કે એના બરાબર તો આપણે શું કહેવાય આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝના અંદર એટલી બધી કંપનીઓ પણ નહીં હોય તો સિમ્પલ લેંગ્વેજમાં વસ્તુ છે ક્વોલિટી રોલ્સ રોઈઝ અને એક આપણે એક્ઝામ્પલ લઈએ મારુતિ સુઝુકી રોલ્સ રોઈઝ શું વિચારે છે હું એકદમ પ્રીમિયમ કસ્ટમર લાવીશ કેવા પ્રીમિયમ કસ્ટમર કે જે લોકો મારું પ્રોડક્ટ વાપરતા હશે ને તો પાંચ લોકો આમ ફરીને જોશે કે યાર ગાડી એટલે ગાડી છે એનું પોઈન્ટ ઓફ વ્યૂ આવો છે એ ક્વોલિટી ઉપર કામ નથી એક કોના ઉપર કામ કરે છે ક્વોલિટી ઉપર બરાબર છે કેમ કારણ કે એ વસ્તુ કસ્ટમરને એવી બનાવીને આપશે કે કસ્ટમર ખુશ થઈ જશે અને એનો માલનો સ્વીકાર થશે બરાબર છે જ્યારે એક મારુથી સુઝુકીનું એક્ઝામ્પલ મારુતિ સુઝુકી ગાડીઓ બનાવે છે પણ એનું પોઈન્ટ ઓફ વ્યૂ શું છે તો મારુતિ મારૂઝુકીનો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે હું પોસિબલ હોય એટલી સસ્તી ગાડી બનાવું કે જેનાથી દરેક વ્યક્તિ અફોર્ટ કરી શકે શું કરી શકે એને ખરીદવાની ક્ષમતા રાખી શકે તો આજે મારૂતિવાળા પાસે અલ્ટો પણ છે સારામાં સારી પણ ગાડીઓ છે બરાબર છે તો સિમ્પલ વસ્તુ માર્કેટ તમારે કેવું તમે પ્રોડક્ટ કેવું બનાવવા માંગો છો એ પ્રમાણે તમને માર્કેટ મળશે બરાબર પણ એ પ્રોડક્ટ એવું કે એને એક્સેપ્ટ કરી શકે એનો સ્વીકાર કરી શકે તો એ જ વસ્તુ છે ઉત્પાદન જાણી શકે અને જરૂર અંગે સુધારા પણ કરી શકે તમે જોતા હશો પેલા એક મારુતિ સુઝુકીમાં કે સ્વિફ્ટ આવી સ્વિફ્ટના અગેન વેરિયન્ટ આવ્યા ડિઝાયર આવી બીકોઝ એક પ્રોડક્ટની લાઇન ચાલી ડિઝાયરમાં બી પ્લસ આવતું ગયું બરાબર છે ચલો ગુણવત્તા નિયંત્રણ સ્વાભાવિક રીતે બે ભાગ પડી શકે પહેલો ભાગ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હોય તે ઉત્પાદિત થયેલા માલની ગુણવત્તાની નિર્દેશ નિદર્શ તપાસ દ્વારા સમગ્ર જથ્થાનો સ્વીકાર્ય થાય છે કે નહીં તે નક્કી કરવાની પદ્ધતિને સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિ કહે છે અરે ભાઈ તમે ગાડીઓ બનાવી લીધી તમે વસ્તુઓ બનાવી લીધી પણ લોકો એને ખરીદશે કે નહીં ખરીદે જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો અત્યારે શાકટેન્ક જોતા હશે એના અંદર નવા નવા ક્રિએટિવ આઈડિયા આવતા હશે એના અંદરથી તમને એક જસ્ટ એક એક્ઝામ્પલ તરીકે કોઈ બી એક એક્ઝામ્પલ તમે તરીકે લો તેના પરથી તમને ખબર પડશે કે આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કરવા જેવો છે કે આ પ્રોજેક્ટ રિજેક્ટ કરવા જેવો છે હું આમાં એક કરોડ લગાડીશ તો મને કેટલા ટાઈમમાં પૈસા પાછા હું આના અંદર લાખ રૂપિયા લગાડીશ તો કેટલા ટાઈમમાં મળશે આનામાં અંદર મારે એક કરોડ ઇન્વેસ્ટ કરવા તો મારે ઇક્વિટી કેટલા લેવા જોઈએ આના અંદર મારે એક કરોડ ઇન્વેસ્ટ કરવા છે તો ડેટ કેટલું લેવું જોઈએ શું કરવું જોઈએ કયો ઓપ્શન વિચારવો જોઈએ એ લોકો બી શું કરે છે વિચારી રહ્યા છે

ઓછા એકમોની તપાસ કરવાની હોય છે તેથી સમય શક્તિ અને ખર્ચનો બચાવ થાય છે શું કહેવા માંગે છે કે નિદર્શ તપાસમાં નિદર્શમાં સ્વીકૃતિ નિદર્શના અંદર અંદર નિદર્શ નિદર્શ તપાસના એટલે આપણે સમજીએ છીએ માની લો કે મેં એક લાખ બલૂનનું ઉત્પાદન કર્યું એમાંથી એક પેકેટમાં અંદર એક બલૂન તોડ્યું બીજું પેકેટનું બીજું બલૂન લીધું ત્રીજા પેકેટમાંથી ત્રીજું બલૂન લીધું ત્રણ બલૂન ચેક કર્યા બધો પ્રોડક્શન જેટલું બી પ્રોડક્ટ મેં શું કર્યું હતું લીધું હતા ચેક કર્યા હતા એ બધાનું અંદર મને આઈડિયા આવી ગયો કે ભાઈ ત્રણ બલૂન સારા છે તો બધા સારા જ હશે ઘણી વખત આ વસ્તુ તમે કોઈ બી એક નાની એવી શોપમાં જાઓ ત્યાંથી ચોકલેટ લો આખા ચોકલેટના ડબ્બાના અંદર બે ત્રણ ચોકલેટો એવી હોય કે જેના ખાલી રેપર જ હોય અંદર ચોકલેટ ના હોય તો દુકાનદાર બી બે રૂપિયા ત્રણ રૂપિયા માટે માથાકૂટ નહીં કરે બીકોઝ એને પણ ખબર છે કે ભાઈ આ વસ્તુના અંદર આટલું તો મળે તો એ વસ્તુ છે કે ભાઈ બધું જ તપાસ નથી કરી શકવાના તમે એટલે તમે શું કરો નિદર્શ તપાસ કરો અને નિદર્શ તપાસની મદદથી સમય શક્તિ અને ખર્ચ બધાનો બચાવ થશે આગળ વધશું સંપૂર્ણ તપાસ કંટાળાજનક બને છે અને તેથી ચોકસાઈનું યોગ્ય ધોરણ જળવાતું નથી અરે ભાઈ આ તો બરાબર છે છોડ જવા દે આ બરાબર છે છોડ જવા દે આ દાખલો આવડે છે છોડ જવા દે આ દાખલો આવડે છે જવા દે આ દાખલો આવડે છે જવા દે આ નથી આવડતો જવા દે આવડે છે એ પણ જવા દે નથી આવડતો એ પણ જવા દે પછી પેલો ચેકર છે બેટા તું પણ કેટીમાં જવા દે એટલે અમુક વસ્તુ તમે એકની એક વસ્તુ કરતા રહેશો તો તમને કંટાળો આવશે સિમ્પલ વસ્તુ છે આગળ વધશું તો કોઈ પણ વ્યક્તિ એકનું એક કામ કરશે એને ભી કંટાળો આવશે ને એમાં એ હંમેશા ભૂલ કરશે કરશે અને કરશે જ ચલો આગળ વધશું નિદર્શ તપાસ દ્વારા ચોકસાઈનું અપેક્ષિત ધોરણ જાળવી શકાય છે કેટલી વાર લાગે દસ મિનિટ પંદર મિનિટ કલાક અડધો કલાક ખતમ કેટલીક વખત તપાસ દરમિયાન વસ્તુનો નાશ કરવો પડે છે નિદર્શ તપાસ દ્વારા આવી તપાસ શક્ય બની શકે છે ઘણી વખત વસ્તુ જોવા માટે તમારે વસ્તુને તોડવી બી પડે બરાબર કેમ કે એક પ્રોસેસ હોય જેમ કે મધની બોટલ તમે કદાચ લઈને આવો બરાબર છે તો એના ઉપર એક સીલ પેક હોય તો એ સીલ પેક કોઈ જાતે નથી મારતું એ મશીન મારીને ડાયરેક્ટલી બહાર આપશે તો એ તમે તોડશો તો એ મધ આખું વેસ્ટ વયુ ગયું ચેક કરવા માટે તો તમારે બોટલ તોડવી પડી આગળ વધશું નિદર્શ તપાસમાં ઓછા તપાસવાના હોવાથી અનુભવી અને નિશ્રાંત નિરીક્ષકો રોકવાથી ચોકસાઈનું પ્રમાણ વધે એક્યુરેસી એક પ્રકારની તમારે વિશ્વાસનીય રિપોર્ટ તમને મળી શકશે એક પરફેક્ટ તમારું પ્રોડક્શન થયું છે ઉત્પાદન થયું છે કે નહીં તેની ઉત્પાદકને પ્રમાણ માહિતી મળી જશે સંપૂર્ણ તપાસમાં બધા જ એકમો તપાસવાના હોવાથી તેમાં ભૂલ થવાની શક્યતાઓ વધારે હોય છે આ વસ્તુ આપણે જોઈ પણ લીધી હવે અહીંયા આપણે આ ટોપિક આપણો પૂર્ણ કરી લીધો છે ઈ અભ્યાસુ પર આવી જ રીતે તમે આગળ પણ ભણવા માટે તમે અમારે ઈ અભ્યાસુ એપ ડાઉનલોડ કરી શકો છો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ હતો આવા તમામ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિકો આપણા એપ ઉપર કવરઅપ કરવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે પોતાની સ્ટડી સ્ટાર્ટ કરી દો અને મહત્વનો પોઈન્ટ એ કે અગર તમને જો કોઈ ક્વેરી હોય તો તમે એની ટાઈમ તમે અમારા વિકાસ સરનો કોન્ટેક કરી શકો છો વિકાસ સરનો નંબર અહીંયા લખું છું એટ ફોર એટ સેવન ઝીરો સિક્સ સેવન ટુ સેવન સિક્સ આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ નોટ્સ તમારા માટે બહુ જ કામની છે તો પ્લીઝ એવી આશા રાખું છું કે તમે બધા સમયસર લખી લેશો તમારો ખૂબ ખૂબ આભાર